જો હવે કુલ સંખ્યાનો સરવાળો આપણે અહીંયા કરવાનો છે અહીંયા કેટલા આપ્યા છે 3 3 માં 1 નાખો એટલે 4 4 માં 9 નાખવાના 5 6 7 8 9 10 11 12 અને 13 13 માં 7 નાખો 14 15 16 17 18 19 20 20 માં 8 નાખો એટલે કે 28 તો અહીંયા શું લખવાનું 8 અહીંયા શું લખવાનું 2 5 ને 2 7 7 માં 4 નાખો એટલે કે 7 માં 4 ઉમેરવાના 7 પછી 8 9 10 અને 11 12 13 અને 14 15 16 17 18 અને 19 20 અને 21 તો અહીંયા કેટલી સંખ્યા થઈ કુલ 1 થી 5 ધોરણની 218 હવે 10 10 ની ટુકડીઓ બનતી હોય એનો સરવાળો આપણે અહીંયા કરવાનો છે 5 ને 4 9 10 11 અને 12 13 14 15 16 અને 17 18 અને 19 તો અહીંયા કેટલા આવે 19 હવે બાકી રહેતા વિદ્યાર્થીનો સરવાળો અહીંયા નીચે આપણે કરવાનો છે 3 ને 4 5 6 7 8 9 10 11 12 અને 13 14 15 16 17 18 19 અને 20 21 21 માં કેટલા ઉમેરવાના 8 3 અને 4 4 પછી 9 ગણવાના 4 5 6 7 8 9 10 11 12 અને 13 13 માં કેટલા ઉમેરવાના 7 14 15 16 17 18 19 અને 20 20 માં કેટલા ઉમેરવાના 8 એટલે 28 કેટલા આવે 28 હવે આપણો કોષ્ટક આ તૈયાર થઈ ગયો છે પછી આપણે શું કીધું છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે કોઠાને આધારે આપણે આ પ્રશ્નોના જવાબ લખવાના છે તો અહીંયા જો ધોરણ 2 ની 10 10 ની કેટલી ટુકડીઓ બની તો ધોરણ 2 ક્યાં છે અહીં તો 10 10 ની કેટલી ટુકડી બની 4 તો અહીંયા આપણે શું લખવાનું 4 તો અહીંયા 4 લખી દેવાનું હવે પછી શું લખ્યું છે અને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા તો કેટલા વિદ્યાર્થી બાકી રહ્યા 1 બીજા ધોરણમાં કેટલા વિદ્યાર્થી બાકી રહ્યા 1 તો અહીંયા શું લખી દેવાનું 1 હવે બીજું જો 10 10 ની કુલ કેટલી ટુકડીઓ બની આ 10 10 ની કુલ કેટલી ટુકડી બની 19 તો અહીંયા શું લખી દેવાનું 19 લખી દેવાનું હવે ત્રીજું જો કે ધોરણ 4 ની 10 10 ની કેટલી ટુકડી બની ધોરણ 4 માં 10 10 ની કેટલી બની છે 5 કેટલી બની છે 5 અને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા 7 તો અહીંયા 7 લખી દેવાનું હવે ચોથું 10 10 ની ટુકડીઓ બનાવતા કુલ કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા આ 10 10 ની ટુકડીઓ કરી પછી કુલ કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા તો 28 કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા 28 અહીંયા શું કે 10 10 ની ટુકડીઓ બનતા કુલ કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા તો કેટલા રહ્યા 28 કેટલા રહ્યા 28 હવે જો બાકી રહેતા કુલ વિદ્યાર્થીઓની 10 10 ની કેટલી ટુકડીઓ બની તો આ બાકી રહેતા વિદ્યાર્થીઓની કેટલી ટુકડી બની 2 10 10 ની ગણતરી તરીકે 2 બની અને વિદ્યાર્થીઓ કેટલા બાકી રહ્યા 8 કેટલા બાકી રહ્યા 8 તમારે આ કોઠા પ્રમાણે નીચેના પ્રશ્નોના જવાબ સરખી રીતે લખવાના હવે આપણે તેને બીજા દાખલા તરીકે આપણે આગળના નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હવે આપણે શું ભણવાનું છે ગણિત ગણિતમાં શું ભણવાનું છે એકમ અને દશક આપણે આગળના વિડિયામાં રૂપિયા અને પૈસાની ગણતરી કેવી રીતે કરવી અને દુકાનદાર પાસે આપણે કઈ રીતના પૈસા લઈ જવા અને વસ્તુ આપણે લેવી તે આપણે શીખી ગયા હવે આપણે શું શીખવાનું છે જો અહીંયા સૂચના આપેલી છે કે નીચેના કોઠામાં એક શાળાના ધોરણવાર વિદ્યાર્થીઓની વિગત આપેલી છે તેમાંથી 10 10 વિદ્યાર્થીઓની ટુકડીઓ બનાવવાની છે તેમાંથી ખૂટતી વિગતો પૂરી કરો અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા જો શું આપ્યું છે કોઠો આપેલો છે અહીંયા 1 થી 5 ધોરણની ગણતરી કરેલી છે તેની સંખ્યા કેટલી પહેલા ધોરણમાં કેટલી સંખ્યા છે બીજા ધોરણમાં કેટલી સંખ્યા છે તે આપણે લખેલું
છે અને 10 10 ની કેટલી ટુકડીઓ બને તે લખવાનું છે અને બાકી રહેતા વિદ્યાર્થીઓની સંખ્યા લખવાની છે અહીંયા જો મેં એક તમને ઉદાહરણ તરીકે આપેલું છે કે પહેલા ધોરણમાં કેટલી સંખ્યા છે 53 કેટલી સંખ્યા છે 53 હવે 10 10 ની કેટલી ટુકડીઓ બને 5 5 કે સ્થાનમાં છે 10 અપના સ્થાનમાં અને 3 એકમના સ્થાનમાં છે તો 5 5 10 10 ની કેટલી ટુકડીઓ બને 5 અને બાકી કેટલા વિદ્યાર્થીઓ રહે એકમના સ્થાનમાં 3 છે તો 3 હવે બીજું ધોરણ બીજા ધોરણમાં કેટલી સંખ્યા છે 41 કેટલી છે 41 તો હવે કેટલી ટુકડીઓ બનશે 10 10 ની 4 બનશે કેટલી બનશે 4 અને વિદ્યાર્થીઓ કેટલા બાકી રહે 1 હવે જો ત્રીજા ધોરણમાં કેટલી સંખ્યા છે 39 હવે 10 10 ની કેટલી ટુકડીઓ બને 3 અને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે 9 કેટલા રહે 9 હવે ચોથું ધોરણ ચોથા ધોરણમાં કેટલી સંખ્યા છે 57 કેટલી છે 57 તો 10 10 ની કેટલી ટુકડીઓ બને 5 કેટલી બનશે 5 અને વિદ્યાર્થીઓ કેટલા બાકી રહેશે 7 હવે પાંચમું ધોરણ પાંચમા ધોરણમાં કેટલી સંખ્યા છે 28 કેટલી છે 28 તો 10 10 ની 10 10 ની કેટલી ટુકડીઓ બને 2 અને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે 8 કેટલા રહે 8 હવે આપણે 1 થી 5 ધોરણમાં કેટલી સંખ્યા છે તેનો કુલ સરવાળો આપણે અહીંયા કરવાનો છે તમને ના ખબર પડે તો લીટા કરીને આપણે લખવાનું પહેલા આપણે શેનો સરવાળો કરશું એકમનો પછી કઈ બાજુ 10 તો હવે તમે અહીંયા